हेलो फ्रेंड, आपનું સ્વાગત છે અંશુ કુકિંગ પર. આજે બનાવવાનું છે બટેટાનું શાક. એના માટે આપણે 3 થી 4 નંગ બટેટા લીધા છે, 2 ટમાટર, ધાણા, મસાલો એમાં તજ પાન, તજ, તીખા લવિંગ બાદિયા, નમક, લસણ, આદુ લસણની પેસ્ટ આપણે તૈયાર કરી લીધી છે, ધાણા, જીરું, હળદર, લાલ મરચ પાવડર અને હિંગ, વઘાર માટેનું તેલ અને ડુંગળી. હવે આપણે બટેટા, ટમેટા અને ડુંગળી આપણે કટિંગ કરી લઈશું. બટેટા, ડુંગળી અને ટમેટા કટ કરી લીધા છે અને મીઠા લીમડાના પાન આપણે 5 થી 6 એડ કર્યા છે. તો હવે આપણે વઘાર કરશું. હવે આપણે ગેસ ઓન કરી દીધો છે. હવે આપણે 2 થી 3 ટેબલ સ્પૂન આપણે તેલ એડ કરશું. 2 ટેબલસ્પૂન તેલ એડ કરશું. હવે આપણે મસાલો નાખશું, તીખા લવિંગ બાજરા અને તજપાન. ત્યારથી 5 વાળી આપણે લસણ એડ કરશું. લસણ આપણે એકદમ બ્રાઉન થઈ ગયું છે, તે પેસ્ટ આપણે હિંગ ઉમેરીશું. આદુ લસણની પેસ્ટ ઉમેરીશું. હવે આપણે બટેટા, ટમેટા, ડુંગળી અને મીઠા લીમડાના પાન હવે આપણે 1 ટીસ્પૂન નમક એડ કરશું. 1 ટીસ્પૂન ધાણા જીરું નાખીશું. હવે આપણે થોડી વાર 1 થી 2 મિનિટને પકવા દઈશું. ડુંગળી ને ટમાટર એકદમ ગળી. 1 થી 2 મિનિટ આપણે એમ પકવ્યા બાદ હવે આપણે 1 ટીસ્પૂન ધાણા મરચ પાવડર ઉમેરીશું. 1/2 ટીસ્પૂન હળદર ઉમેરશું અને 1/2 ટીસ્પૂન ધાણા જીરું ઉમેરશું. એનાથી એકદમ સ્વાદ મસ્ત લાગે. સારી આપણે તમારે તમે જો વધુ તીખું ખાતા હોય તો લાલ મરચ વધુ ઉમેરી શકો. હવે આપણે 1 ગ્લાસ પાણી એડ કરશું. હવે આપણે ઢાંકણ લગાવીશું, 4 થી 5 વિસલ કરશું. 5 વિસલ થયા બાદ હવે આપણે જોઈ લઈએ શાક. તો શાક આપણું એકદમ તૈયાર છે. આ રીતે આપણે બટેટા જોઈ લઈશું, વાંગી છે એકદમ મસ્ત રસાવાળું શાક આપણું તૈયાર છે બટેટાનું. તો હવે આપણે ધાણા એડ કરશું. આપણે ધાણા એડ કરશું. હવે આપણે ધાણા એકદમ મિક્સ કરી લઈશું. આ રીતે તૈયાર છે બટેટાનું શાક. એકદમ રસાવાળું, મસાલાવાળું, ટેસ્ટી, એકદમ મજેદાર શાક. તો આવી જ અવનવી રેસીપી માટે અમારી ચેનલ અંશુ કુકિંગને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.